એમાં આર્થિક રીતે પછાત જે લોકોને આનો અનામતનો લાભ મળવો જોઈએ એ બાબત આપણે છે ને સુપ્રીમ કોર્ટે એના ઉપર મોર મારી છે. પણ એના ઘણા બધા પ્રશ્નો પણ ઊભા થાય છે, કારણ કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર જે બંધારણના મુખ્ય ઘડવૈયા હતા અને બંધારણ સભાએ એ વખતે જે 50% કેપ મૂકી હતી કે 50% અનામત અને 50% બિન અનામત એની અંદરથી, એટલે કે મેરિટ બેઝ ઉપર જે લેવાની વાત હતી એ હવે નીકળી જાય છે. 50%ને બદલે 60% તો સત્તાવાર રીતે, કારણ કે સુપ્રીમ કોર્ટના આ ચુકાદાને જો આપણે સ્વીકારીએ છીએ, એટલે કે આખો દેશ સ્વીકારવો જ પડે સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે એટલે, અને 5 જજીસની બેન્ચ છે એટલે કે 4 વિરુદ્ધ 1 છે એટલે બહુમતી ચુકાદો એ આની તરફેણમાં છે. એવા સંજોગોની અંદર હવે જે રાજ્યોમાં 80% અનામત અત્યારે પણ અમલમાં છે અને જેના કેસીસ સુપ્રીમ કોર્ટમાં દાયકાઓથી વિચારાધીન પડ્યા છે એ કેસીસનું શું થશે એ બહુ સ્પષ્ટ આપણે સમજી લેવાની જરૂર છે.